ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફે જતા રાજ્ય ધોરી માર્ગ પર રોડની વચ્ચે શોભા વધારવા પરંતુ માનવજીવન અને પર્યાવરણ માટે જોખમરૂપ એવી ઉછેરવામાં આવેલી કોર્નોકોર્પોસ નામની વનસ્પતિ દૂર કરવા તંત્ર ક્યારે કાર્યવાહી કરશે વન સંરક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા નામની વનસ્પતિ વનસ્પતિ ખેતી અને પર્યાવરણ માનવજીવન માટે ખતરા રૂપ છે અને વન સંરક્ષણ વિભાગ દ્વારા આ કોર્નો કાર્પોસ નામની વિદેશી વનસ્પતિનું મૂળ ઉદ્ગમ સ્થાન તો અમેરિકા છે પરંતુ દક્ષિણ એશિયા દક્ષિણ આફ્રિકા વિસ્તારોમાં પણ આજકાલ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે ઝડપથી વિકસિત થતી આ વનસ્પતિ ધરતીને હરિયાળું અને સુશોભિત તો જરૂર બનાવે છે પરંતુ તેની બીજી સાઈડે આતંક કરતા પણ ઓછી નથી એના મૂળિયા ખૂબ ઊંડે સુધી મીટરો સુધી ફેલાય છે આ વનસ્પતિ શુદ્ધ પાણીનું શોષણ કરતી હોવાથી વનસ્પતિની આજુબાજુ આવેલા કુવા તળાવો કેનાલો સરોવર ખેતરોમાં રહેલ ભેજ મોટા પ્રમાણમાં શોષી લે છે એટલું જ નહીં જમીનમાંથી પાણીનું શોષણ કરી હવામાં રહેલા ઓક્સિજન મોટા પ્રમાણમાં લઈ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે લઈને અન્ય વનસ્પતિ કાર્ય કરી પર્યાવરણને પણ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે શિયાળામાં તેની પર આવતા ફૂલોના પરાગર્જ માનવીના સ્વાસ્થ્યને પણ મોટી અસર કરે છે જેમાં માનવીઓને શરદી ઉધરસ અસ્થમા એલર્જી જેવી વ્યાધિઓનો ભોગ બનવું પડે છે આમ પર્યાવરણ અને માનવ જનજીવન માટે ખતરારૂપ એવી વનસ્પતિ કોર્નોકાર્પસ બાબતે વન વિભાગ દ્વારા પણ છવ્વીસ ત્રેવીસના રોજથી માહિતગાર દુઃખની બાબત તો એ છે કે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા નવનિર્મિત રાજ્ય ધોરી શોભા વધારવા પીડબ્લ્યુડી સત્તાવાળાઓ દ્વારા રોડની મધ્યમાં જ આ કોર્નોકાર્પોસ નામની વનસ્પતિ રોપવામાં આવી છે આજ માર્ગ પરથી ઓફ યુનિટી નિહાળવા કઈ કેટલાય દેશી વિદેશી પ્રાંતિય પર્યટકો પસાર થતા હોય છે ત્યારે કોર્નો કાર્પસ નામની વનસ્પતિ રોડની મધ્યમાં જોઈ આ પર્યટકો શું સંદેશો લઈને જતા હશે ના સવાલો પણ ઉભા થઈ ગયા છે જેને ઉછેર્યા છે તેનો નાશ કરે ડભોઈ વન વિભાગ આરએફઓ કલ્યાણીબેન ચૌધરીને કોર્નો કાર્પસ બાબતે વન સંરક્ષણ વિભાગના પરિપત્રને લઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારી નર્સરીમાં આ વનસ્પતિ ઉછેરવામાં આવતી નથી ડભોઈ પંથકમાં વનસ્પતિ ક્યાં છે કે આવેલી છે તેની માહિતી અમારી પાસે નથી વાત પીડબ્લ્યુડીએ રોડ પર ઉછેર કર્યો છે તો તેનો નાશ પીડબ્લ્યુડી એ જ કરવાનું રહેશે આ બાબતે પીડબલ્યુડીની વન વિભાગ દ્વારા કોઈ લેખિત સૂચના આપવામાં આવી છે કે કેમ તે પૂછતા તેમણે હજુ સુધી અમે પીડબ્લ્યુટીને આ સૂચના આપવામાં આવી નથી પણ જણાવ્યું હતું આમ જેને ઉછેર કર્યો છે તે તેનો નાશ કરશેનો રાગ જ આરએફઓ દ્વારા છોડવામાં આવ્યો હતો આ અંગે માર્ગ અને મકાન પેટ વિભાગ દ્વારા આગામી ઓક્ટોબર માસમાં આ વનસ્પતિ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવનાર છે નો સૂર છેડ્યો હતો